એટલે થોડું એમાં તમારે હિંમત રાખીને પાછળ પડવું પડશે, એટલે એ ફ્રસ્ટ્રેશન ના લેતા. અને મેં કહ્યું કે દીકરીને સપોર્ટ આપજો, કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, મોરલ સપોર્ટની બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે આટલું મારે કહેવું છે આપણે. થેન્ક યુ સો મચ સર ફોન કરવા બદલ. હા, એટલે આપણે ન્યુક્લિયર પરિવારોની ચર્ચા કરી. એની સાથે સાથે એક પ્રશ્ન એવો પણ છે કે જાતીય સતામણી. આપણે એવું કહીએ છીએ કે આ ઇન્ડસ્ટ્રી ખરાબ છે, પેલી ઇન્ડસ્ટ્રી ખરાબ છે, પણ ક્યાંક નાના મોટા પાયે ઓફિસમાં કે ઓફિસની બહાર પણ સ્ત્રીઓને શારીરિક શોષણનો ભોગ બનવું જ પડે છે. મી ટુ કરીને એક બહુ સરસ કેમ્પેન ચાલી હતી, પહેલા યુએસએમાં અને પછી ઇન્ડિયાએ પણ એને ફોલો કરી, અને બહુ જ સરસ ઘણા બધા નામચીન લોકોના નામ પણ એમાં બહાર આવ્યા. ઘણા બધા લોકોએ કહ્યું, ઘણી સ્ત્રીઓ આગળ આવીને, કે ના મારી સાથે પણ આવું થયેલું છે. હજુ પણ હજી પણ આવી રહ્યા છે, અને હજુ પણ ક્યાંક આપણે ડરીએ છીએ એ નામ કહેતા. એક કોલર મિત્રનો ફોન લઈ લેશું. હેલો, હાજી, હું હિરેન બોલી રહ્યો છું અમદાવાદથી. વી આર લાઈવ. હા, વી આર લાઈવ. હિરેન, આપનું સ્વાગત છે વી આર લાઈવ માં. વાત કહું ખાનકીમાં કાર્યક્રમ છે, આપનો શું સવાલ છે? હા, હવે થોડા સમયમાં મારા લગ્ન થવા જઈ રહ્યા છે, અને મને એવા એંધાણ આવી રહ્યા છે કે આ બધા પ્રશ્નોનો સામનો અમારે કરવો પડશે. તો મારો પ્રશ્ન એ છે કે બંને પક્ષે હું પહેલા એવી કેવી રીતે સમજાવીને રાખું કે જેથી તમારા માઇન્ડમાં જે મેજર બે ત્રણ પ્રશ્નો એ મને કહેશો આપ પ્લીઝ. હા, આપણે પ્રોગ્રામમાં જે ડિસ્કસ કર્યા એ જ પ્રશ્નો હતા બધા, કે ન્યુક્લિયર પરિવારમાં રહેવું, હા, પ્રાઇવસી, અને બસ એ જ બધા પ્રશ્નો. સી, સૌથી પહેલા, અચ્છા, તમારી વાઇફ જોબ કરે છે કે, આઈ મીન, તમારી ટુ બી જોબ કરે છે? જોબ કરે છે. સી, આઈ વિલ ટેલ યુ વન થિંગ, તમારે જ્યારે જ્યારે તો અરેન્જ મેરેજ છે ને, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન? હાંજી હાંજી. તો તમારે તમારા મમ્મીને અને પપ્પાને, આઈ થિંક વધારે પડતો તો મમ્મીને, આઈ થિંક પપ્પા નોર્મલી આવા બધા કેસમાં થોડું વચ્ચે પડતા, ખબર નથી. તમારા ઘરમાં એવું જ છે કે બીજું છે? પપ્પા ડોમિનન્ટ છે કે મમ્મી મો ડોમિનન્ટ છે? ના ના, મમ્મી જ હોય છે કાયમ. હા, આવા બધામાં મમ્મી જ હોય છે, રાઈટ. તો આવા કેસમાં તમારે મમ્મી જોડે આમાં જ અછરતી વાત કરવાની કે એને તો જોબ કરવા ગમે છે. મેં બી કીધું છે કે હા, તને જોબ કરવા દઈશ, અગર આ પોઈન્ટ એક હોય તો. પહેલો પોઈન્ટ છે, રાઈટ, કે જોબ કરવા દઈશ. બીજું, તમારી વાઈફને, તમારી વાઈફને તમારે અત્યારે જ શું કહેવાય, ક્લિયર, એટલે યુ નો, વાત વાતમાં ક્લિયર કરવાનું. આમ સામે બેસીને બધું વાતો કરશો એવું નથી કેતી, હું મીન કરતી, પણ વાત વાતમાં ક્લિયર કરવાનું કે જે જોઈન્ટ ફેમિલીના ફાયદા શું છે, જે અત્યારે મેં તમને શીખવાડ્યા હતા. આમ તમારે બી જોઈન્ટ ફેમિલીમાં જ રહેવું છે ને, બાય ધ વે? મને બંને રીતે ફાવી શકે એમ છે, એટલે મારો કોઈ એવો પર્સનલ કઈ રીતે ફાવી શકે? સી, એઝ અ સન, એઝ અ સન આઈ વુડ. અચ્છા, તમારા પેરેન્ટ્સ નું કેવું છે જોઈન્ટ ફેમિલી? કારણ કે ઘણા પેરેન્ટ્સ મને પેરેન્ટ્સ ને જોઈન્ટ ફેમિલી પ્રેફરેબલ વધારે કરી આપ્યું છે. ના, મને, મારી પાસે એવા મિત્રો બી છે જે મને સામેથી કહે છે કે બસ હવે મારા છોકરાને મેં અલગ ઘર લઈ આપ્યું છે, યા જે બી છે, અલગ જ રહે, એટલે શું, જેટલું અલગ રહે સારું, એટલે બંને ના એ ના થાય, એવા ઘણા પેરેન્ટ્સ એવું વિચારે છે બી છે. પણ તમારા કેસમાં તમને બી ઈચ્છા છે કે ને તમારા ફેમિલીને બી ઈચ્છા છે કે તમે જોડે રહો, બરોબર છે? હાંજી હાંજી. તો હવે તમારે એ વાત વાતમાં તમારી વાઈફને ક્લિયર કરવું પડે કે ભાઈ, મને તો, હું તો જોઈન્ટ ફેમિલીમાં જ માનું છું, અને તાકી આપણા પછી એના બેનિફિટ તમને બે ચાર સમજાવી દઉં છું. સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ બેનિફિટ મેં જે બાળકોનું કહું કે બાળકોનું જે ઉછેર થાય છે એ તો સત્ય જ છે સાહેબ, કે તમે ન્યુક્લિયર ફેમિલી લો, જોઈન્ટ ફેમિલી લો, આખું બાળકોનું અલગ ટાઈપનું જ ઉછેર થાય છે. કારણ કે એને શું કહેવાય, પેલા એનો એનો એ બી મળે છે, શું કહેવાય, સિનિયર્સનું, એલ્ડર્સનું, એ લોકોને ભરણ વડીલોની છત્રછાયા મળે છે, રાઈટ. અને એ રીતે લોકો તમારા તમારા ડેડી મમ્મીને બી રિસ્પેક્ટ કરશે, અને મમ્મીના ડેડી મમ્મીને બી રિસ્પેક્ટ, એટલે વાઈફના ડેડી મમ્મીને બી રિસ્પેક્ટ કરશે, કારણ કે એક અલગ એન્વાયરમેન્ટ મળે, પહેલો પોઈન્ટ છે. એટલે તમારે વાત વાતમાં આ પોઝિટિવ વાતો કરવાની. બીજી, કે તમારા એક્ઝામ્પલ આપું છું જે તમારા મમ્મીના જ નેગેટિવ પોઈન્ટ છે, જાણે કે મે બી મમ્મીને, જાણે કે મારા મમ્મીને, એમને મારા મમ્મીને ઘડી ઘડીમાં ટેન્શન બહુ થઈ જાય, એક્ઝામ્પલ આપું છું, રાઈટ. તો તમે તો મને, હું મમ્મીને તો સમજાવું છું કે મમ્મી તમે ટેન્શન ના કરો, અમારું ટેન્શન ના કરો, બાળકોનું ટેન્શન ના કરો, અત્યારે જે બી. પણ તમારે તમારી વાઈફને એમના નેગેટિવ પોઈન્ટ ખાસ કહેજો તમારી મમ્મીના. એટલા માટે કહું છું કે તાકી એ મેન્ટલી તૈયાર છે, કે એક્ઝામ્પલ કે તમારી મમ્મીને ખાણમાં, એટલે એને નેગેટિવ પોઈન્ટ તો ના કહેવાય, પણ એમને કંઈક, એક્ઝામ્પલ કે વેંગણાનું શાક બહુ ગમે છે, તો તમારા વાઈફને તમારે કહો કે એમને બહુ વેંગણાનું શાક ગમે છે. તો સી, યુ નો, યુ હેવ ટુ સી, ધીઝ આર ઓલ સાયકોલોજીકલ ફેક્ટર્સ, કે ભાઈ વેંગણાનું શાક બને છે તો વાઈફ એમને કહે કે હા, મને વેંગણાનું શાક ગમે છે. તમને એક એક્ઝામ્પલ આપું, એક ઘર હતું, એમાં એમાં બધા બહુ ધર્મિષ્ઠ હતા. તો એના પેલા પેલા જે જે ટુ બી વાઈફને કહ્યું કે ભાઈ મારા ઘરમાં તો ધર્મિષ્ઠ બહુ છે, એટલે તારે અમે તો પૂજા પાઠ બી કરવી જોઈએ.
તો વાઈફ પરણતા પહેલા એ લોકોના ઘરમાં આવતી હતી ને મમ્મીના પૂજા પાઠમાં જઈને બેસી જતી હતી, એક્ઝામ્પલ આપું છું, ટુ મેક ધ સાસુ હેપી. બાકી શું સાસુને મેન્ટલી પહેલાથી જ આમ કંટ્રોલમાં રહે કે ના ના તો બહુ સારી છે, પૂજા પાઠ વાલી છે, આમ તેમ એકલું પૂછું, પછી જરૂર નથી, કારણ કે ભલે પૂજા પાઠ એના રૂમમાં કરે કે ના કરે, વાઈફ સાસુ જોવા નથી આવવાની કે ભાઈ આ કરે છે કે નહીં, રાઈટ? પણ આ એટલે હું કહું છું કે સી એ જે તમારું ફર્સ્ટ ઇમ્પ્રેશન છે કોણના, તમારા વાઈફનું, ટુ બી વાઈફનું, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અગર પહેલાથી દિલ જીતી લેશે. એવું નથી કે તમે લગ્ન પછી દિલ જીતી શકો, એક વાર તમે દિલ જીતી લેશો ને કોઈનું સાહેબ, તો ઇટ ઇઝ વેરી નેચરલ, થઈ ગયા પછી કોઈ વાંધો જ નહીં, પછી થોડું આગળ પાછળ ચાલી શકે છે. એક પોઈન્ટ હવે બીજો, તમારી જે વાઈફ આવવાની છે જે ભણેલી ગણેલી છે, તો તમારે મમ્મીને બી મેન્ટલી તૈયાર કરવો પડે કે મમ્મી આજકાલની છોકરીઓ તો ખબર છે ને અલગ જમાનાની છે, મમ્મી આજકાલ તો આ લોકો નામ હોય, મમ્મી આપણે થોડી છૂટ આપવા પડે. એટલે તમારે તમે જે ઈચ્છો છો બરોબર છે, ચા તો ના જ બનાવે ને, આપણે શી જરૂર છે ચા બનાવવાની, આપણે નોકર ના રાખી દઈએ, એટલે નગર ના હોય તો હોય તો હજી સારું છે જેવી છે. એટલે આ રીતે તમારે શી, તમારે આઈ અન્ડરસ્ટેન્ડ દેટ કે આઈ એપ્રિશિએટ ઓલસો, મને મારે તમને ખરી રીતે અભિનંદન આપવા જોઈએ, કારણ કે તમે તમારો રોલ સમજી રહ્યા છો કે તમારો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. અને સાચું કહું તમારે 6-8 મહિના 1 વર્ષ જ મહેનત કરવાની છે, બાકી તો પછી આપોઆપ બધું થઈ જશે એ મારી ગેરંટી છે. કારણ કે ઇનિશિયલી જે સેટિંગ, જે ઇનિશિયલી જે એકબીજાનું ફ્રિક્શન હોય એ સ્ટાર્ટિંગમાં જ હોય, પછી તો હેબિટ થઈ જાય યા પછી તો એક્સેપ્ટન્સ આવી જાય, પણ જે ઇનિશિયલી સેટિંગ છે એમાં ફ્રિક્શન ના થાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ને આ જ રીતે તમે ધ્યાન રાખી શકશો કે આમ શું કહેવાય, અલગ અલગ રીતે જઈને વાત કરીને તમે ધ્યાન રાખી શકશો. એટલે આપે બહુ સરસ વાત કહી કે પહેલેથી જ કહેવું જોઈએ કે મારી મમ્મીના આ માઇનસ પોઈન્ટ છે. આપણે હંમેશા છે ને બધું સારું સારું બતાવવાનો બહુ ટ્રાય કરીએ છીએ કે ના બહુ સરસ છે, ઓલ ઇઝ વેલ, પણ ક્યાંક થોડા જો માઇનસ પોઈન્ટ વિશે પણ જાણકારી આપેલી હોય ને તો ઘરમાં આવતા પહેલા દીકરીને ખબર હોય કે અચ્છા આવું થઈ શકે. વાઇસા વર્ષા મમ્મીને વ આમનો